હલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ડિસ્ટન્સ કોમર્સ સ્કૂલ મોરબી વતી હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. એક્સેલન્ટ ઇંગ્લિશની ધોરણવાર પાઠ્યપુસ્તકની આ વિડીયો સિરીઝમાં અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝનીનો આ પાર્ટ 3 છે. એ લાસ્ટ પાર્ટમાં આપણે જે બાકીનું યુનિટ છે આપણે જોવાનો છે. આ પાર્ટ 2 છે, એની અંદર આપણે ડિઝનીલેન્ડ છે એના વિશેની માહિતી આપણે મેળવી હતી, અને વોલ્ટ ડિઝની છે એનું કેવા પ્રકારનું કેરેક્ટર હતું, એનું કેવું પાત્ર હતું, એવી પણ આપણે થોડી ઘણી માહિતી એની અંદર મેળવી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો, કે જેથી કરીને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ જાણ થાય, એ પણ આ લેક્ચર છે એ જોઈ શકે. અને ગમ્યું હોય તો લાઇક કરીને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી કરીને બીજો નોટિફિકેશન છે વિડીયોની તમને મળી જાય નવો, જ્યારે હું વિડીયો અપલોડ કરું ત્યારે. જોઈએ આપણે પાર્ટ 3. પાર્ટ 2 છે એમાં આપણે ડિઝનીલેન્ડ છે એનું છેલ્લે આપણે ચિત્ર જોયું હતું, અને બહારનો ફ્રન્ટ ગેટનું અને અંદરનું ચિત્ર આપણે જોયું હતું. ત્યાર પછી હવે આપણે 1955માં એ પાર્ટ 2ની અંદર આપણે જોયું હતું કે ડિઝનીલેન્ડ છે એ જુલાઈ 1955ની અંદર એ ડિઝનીલેન્ડ છે શરૂઆત થઈ હતી. શું અને એ ડિઝનીલેન્ડ છે એમાં લાખો કરોડો લોકો છે ડિઝનીલેન્ડ છે જોવા માટે ઉમટ્યા હતા. ખાસ કરીને વોલ્ટ ડિઝની છે ઘણી બધી બાબતોની અંદર પોતાની જાતને પણ સામેલ કરતો, કે જેથી કરીને એ પોતે કોઈ પણ જાતની ખામી ન રહીએ પોતાના ડિઝનીલેન્ડની અંદર. એટલા માટે એ પોતે દરેક બાબતમાં પોતે સામેલ કરતો. એમાં થોડીક એક નાનકડું ઉદાહરણ પણ આપ્યું હતું કે એક સ્ટોરીમેન છે, એ સ્ટોરીમેન પોતે વાર્તા કહેતો હતો, અને ત્યારે એક સરસમેનું વાક્ય છે એમાં એને સુધારો કર્યો હતો કે જ્યારે તમે તમારી સાયકલ પર સવારી કરો, એ પોતે મિકી માઉસ ક્લબ ટીવી શો છે એની અંદર એ પોતે સ્ટોરી કહેતો હતો, અને એમાં હાઉ ટુ રાઇડ બાયસિકલ છે ટોપિક ઉપર પોતે વાત કરતો હતો, અને એને કીધું કે આપણે જ્યારે તમે તમારી સાયકલ પર સવારી કરો, પણ એ જગ્યાએ એને કીધું કે તમારી સાયકલ નહીં પણ એક સાયકલ ઉપર છે, કારણ કે દરેક બાળક છે નસીબદાર નથી હોતો, એ નાની નાની બાબતો છે એનું પણ એ પોતે ખાસ ઓબ્ઝર્વેશન કરતો. આવી આપણે છેલ્લે લાસ્ટમાં સ્ટોરી છે એ પાર્ટ 2માં જોઈ હતી. ત્યાર પછી આપણે આગળ જોશું કે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની. હું એને કોઈ કે પ્રશ્ન પૂછ્યો. અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ, એક મિત્રે એક વખત એને પૂછ્યું કે આ બધા પૈસાનો તો શું કરે છે. વોટ ડુ યુ ડુ? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, પોતે જે આ ડિઝનીલેન્ડનો સ્ટુડિયો છે એના તરફ એને ચીંધીને કહ્યું. વોલ્ટ સેડ, આઈ ફર્ટાઇલ ધેટ ફિલ્ડ વિથ ઇટ. ફર્ટાઇલ એટલે કે વિકસાવવું, ફળદ્રુપ કરવું, ધેટ ફિલ્ડ તે ક્ષેત્રને, વિથ ઇટ તેના વડે, પેલું ક્ષેત્ર છે ને વિકસાવું છું, એટલે કે આ સ્ટુડિયો છે ડિઝનીલેન્ડનો એ સ્ટુડિયોને હું વિકસાવું છું, ડેવલપ કરું છું. એન્ડ ઇટ્સ ટ્રુ, અને તે સાચું પણ છે. ધેટ વર્લ્ડ પ્લગ્ડ મની, પૈસા છે એને ખેડતો, કલ્ટિવેટ કરતો ઇન ટુ ધ કંપની, પોતાની કંપનીમાં, ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કમ, જેટલી ઝડપથી તે આવે એટલી જ ઝડપથી એ પોતાના પૈસા છે લગભગ પોતાની કંપનીમાં પાછો ખેડી દેતો, લગાવી દેતો. જો સરસ મેં ત્યાર પછીની વાત કરી લીધી નાનકડી, કે બીઈંગ સોલવન્ટ એટલે કે પગભર થઈને, સોલવન્ટ એટલે કે જ્યારે આપણે પોતાના પગે આપણે પોતે જિમ્મેદારીઓ છે નિભાવી શકીએ એને સોલવન્ટ કહેવામાં આવે. પગભર બનીને, પગભર થઈને, ફોર ધ ફર્સ્ટ ટાઈમ, સૌ પ્રથમ વખત, એક સમય, સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ, જ્યારથી એને બિઝનેસમાં શરૂઆત કરી હતી, ગેવ વોલ્ટ, વોલ્ટને આપ્યું અ ચાન્સ, એક તક, ટુ ડેવલપ અધર આઈડિયાઝ, બીજા વિચારો છે એને વિકસાવવાની પણ એ વોલ્ટને તક આપી. ત્યારથી એ પગભર બન્યો, અને જ્યારે સૌ પોતે ધંધાની અંદર શરૂઆત કરી ત્યારથી ધેઝ ઇન્ક્લુડ, આ બીજા વિચારો કયા છે, તો કે ઇન્ક્લુડ, સમાવેશ કરે છે, ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કેન નામની જે કંપની છે, વેલી છે, અલ્પાઇન લાઇક વેલી ઇન ધ સિયેરા માઉન્ટેન. આ સિયેરા માઉન્ટેન નામનું સ્થળ છે, પર્વતમાળા છે, એ પર્વતમાળાની અંદર એક ખાઈ છે, ઊંચી ખાઈ, કે એની મિનરલ કેન નામની
કંપની જે હોટલ છે એની વાત કરીએ છીએ આપણે પોતે ટૂંકમાં, શું એ મિનરલ કાઇન છે એના વિકાસમાં એનો સમાવેશ થાય છે. ત્યાર પછી કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, કેલિફોર્નિયાનું જે કલા સંસ્થા છે એનો વિકાસ કર્યો હતો, ફોર વિચ કે જેના માટે ઈ ડોનેટેડ ધ હિન્ડ નહીં પણ અહીંયા લેન્ડ આવશે, LANDE લેન્ડ એટલે કે અહીંયા જમીન એને દાન કરી હતી, ડોનેટ એટલે કે દાન કરવું, એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ કે ઘણા લાખો ડોલરો એને દાન કર્યા હતા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને આ બધામાંથી મહત્વાકાંક્ષી, ખૂબ જ મહત્વાકાંક્ષી હોય તો એ છે $100 મિલિયન ડિઝની વર્લ્ડ. $100 મિલિયનનું આ ડિઝની વર્લ્ડ છે, અને સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, ફ્લોરિડાનું સિટી ઓફ ટુમોરો એ ખૂબ જ મહત્વાકાંક્ષી છે કે જે આ વર્લ્ડ ડિઝનીનું સ્વપ્ન પણ હતું, જેને આ ડિઝનીલેન્ડ સિવાય, મિકી માઉસ સિવાય ઘણા બધી આ કંપનીઓ છે એની પણ એને ત્યાર પછી એને શરૂઆત કરી. જ્યારે પગભર બન્યો ત્યારે ત્યાં પહેલાં તો એને શું હતું, નુકસાન જ થતું હતું બધી જગ્યાએ. જો આપણે નીચે સરસ મેનું એક ચિત્ર છે સિટી ઓફ ફ્લોરિડાનું છે એને આપ્યું છે, આ ફ્લોરિડા સિટી છે, એ ફ્લોરિડામાં એક સિટી ઓફ ટુમોરો એટલે કે પોતાનું એક આગવું સરસ મેનું એક એને સિટી બનાવવું હતું, શહેર બનાવવું હતું, કે જે પોતાના વિચારોના આધારે એટલે કે પોતાના મનગમતી ડિઝાઇનનું હોય એવું એને સિટી ઓફ ટુમોરો એને બનાવવું હતું. એ આ એનું પ્લાન છે, એનું ચિત્ર છે જે પોતે અડધું જેનું બન્યું હતું. ત્યાર પછી છે આપણું આ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, એનું ચિત્ર છે આપણું આ, અને એ આર્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એની માહિતી થોડી ઘણી છે કે એ 178 મિલિયન છે $ છે, એ 2019ની અંદર એને એમાં લગાવ્યા હતા. ત્યાર પછી એના ફાઉન્ડર કોણ છે તો કે રોય ઓ ડિઝની, વર્લ્ડ ડિઝની અને નેલબર્ટ ક્લાઉડનર્ડ એના ફાઉન્ડર છે, શોધક છે. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ કે જ્યાં કલા વિશેની ઘણી બધી માહિતી છે, લાખો લોકો છે શીખે છે. અને અત્યારે એના ચેરમેન કોણ છે તો કે થિમોથી જે ડિઝની છે એના ચેરમેન છે અત્યારના, શું અને એનું બજેટ છે $70.4 મિલિયન એનું બજેટ છે, તો પોતે એટલા વાપરે છે આખા વર્ષમાં. 2019નો આ આંકડો છે, અને એના પ્રેસિડેન્ટ છે એ રવિ રાજન છે. ખાસ કરીને આર્ટ છે, કલા વિશેની ઘણી બધી કલા છે શીખવાડવામાં આવે છે. પછી આ મિનરલ કાઇન વેલી છે, મિનરલ કાઇન્ડ નહીં પણ મિનરલ કિંગ આવે, અહીંયા મિનરલ કાઇન્ડ આપ્યું છે પણ અહીંયા મિનરલ કિંગ આવે, એ વેલી છે. અને એ વેલી છે ત્યાં એની એક નાણાકીય પ્રપોઝલ હતું, આ એક બહારની બાબત છે આ યુનિટની, યુનિટમાં નથી માહિતી આવડી, પણ તમને ખબર પડે કે આ મિનરલ કાઇન વેલી શું છે. ટૂંકમાં એમ કે મિનરલ કાઇન વેલી છે શું છે તો કે સ્કી રિસોર્ટ છે એક પ્રકારનું, કે જે બનાવવા માંગતો હતો. અને ડિઝની મિનરલ કિંગ સ્કી રિસોર્ટ એ વેલીને નામ આપવાનો હતો ઇન 1960માં, બટ વો સ્ટોપ્ડ બાય પ્રિઝર્વેશન. પણ આ છે એક જંગલ વિસ્તાર છે, આરક્ષણનો વિસ્તાર છે, અને આરક્ષણના વિસ્તારને લીધે એ ઘણી બધી વિટમણાઓના લીધે એને અટકાવી દેવામાં આવ્યું હતું. એને પ્રપોઝલ આપ્યું હતું વર્લ્ડ ડિઝની પ્રોડક્શન છે એ કંપની દ્વારા એને સ્કી રિસોર્ટ ત્યાં બનાવવા માટેનું પ્રપોઝલમાં આપવામાં આવ્યું હતું, પણ એને ના પાડવામાં આવી કારણ કે આરક્ષણ જંગલનો વિસ્તાર છે અને એ જગ્યાએ એવું સ્કી રિસોર્ટ બનાવી શકાય નહીં. આ એનું સ્વપ્ન હતું કે જે ત્રણેય સ્વપ્નો છે અધૂરા રહી ગયા, પણ ડિઝનીલેન્ડ છે એ એને બનાવીને જોયો પોતે. ત્યાર પછી જોઈએ લાસ્ટ, ટ્રેજિકલી કરુણ રીતે ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, મિડસ્ટ એટલે કે વચ્ચે, બિટવીન ઓલ ધીસ એક્ટિવિટી, સોરી અહીંયા મિડસ્ટનો અર્થ થશે અમોંગ, જ્યારે ઘણી બધી વસ્તુઓની વચ્ચે કોઈ પણ વસ્તુની દર્શાવી હોય તો આપણે અમોંગ વપરાય, અને બે વ્યક્તિ વચ્ચેની વસ્તુ દર્શાવી હોય જ્યારે તો આપણે બે વસ્તુ કે વ્યક્તિ વચ્ચેની આપણે કોઈ પણ બાબત દર્શાવી જોઈએ તો અહીંયા બિટવીન વપરાશે. ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, અમોંગ ઓલ ધીસ એક્ટિવિટી, આ બધી પ્રવૃત્તિઓ વચ્ચે,
વોલ્ટ વોઝ સ્ટ્રિકન, વોલ્ટ છે ઘવાયો વિથ ધીસ ફેટલ ઇલનેસ, આ જીવલેણ બીમારી છે એનાથી એ પોતે ઘવાયો હતો. આઈ હિયર્ડ હિમ, મેં તેને સાંભળ્યો હતો, રિફર એટલે કે ઉલ્લેખતા, ટુ ધીસ ક્રુઅલ બ્લો, આ ક્રૂર ઘા છે એના ઉલ્લેખ કરતા મને એને એક જ વખત સાંભળ્યો હતો રોડીઝનીએ. એને શું કીધું હતું? તો કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, જે કંઈ પણ તે છે જે મને થયું છે, હી ટોલ્ડ મી, તેણે મને કહ્યું એટલે કે રોડીઝનીને વોલ્ટ ડિઝનીએ કહ્યું કે ડોન્ટ ગેટ ઇટ, એ તને ન થાય, એ તું મેળવતો નહીં. આઈ વિઝિટેડ હિમ, મેં તેની મુલાકાત લીધી હતી, ઇન ધ હોસ્પિટલ, હોસ્પિટલમાં, ધ નાઇટ બિફોર હી ડાયડ, તે મર્યો એ પહેલાંની રાત્રે. ઓલધો ડિસ્પરેટલી ઇલ, એટલે કે ગંભીર રીતે, જો કે તે બીમાર હતો, તેમ છતાં હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, એના જીવન, ઓલ હિઝ લાઈફ એટલે કે જીવન પર્યંત તે હતો એવી જ રીતે, ભવિષ્ય માટેના સ્વપ્નોથી તે ભરેલો હતો. તે ખૂબ બીમાર હતો તેમ છતાં એ ભવિષ્યના સ્વપ્નોથી ભરેલો હતો, જેવી રીતે પોતાના જીવન પર્યંત હતો એવી રીતે. વોલ્ટ યુઝડ ટુ સે, વોલ્ટ કહેવા ટેવાયેલો હતો, ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ, એ ક્યારેય અંત આવશે નહીં, એન્ડ ઇટ નેવર વિલ, આવશે પણ નહીં, અને થશે પણ નહીં અને આવશે પણ નહીં. આઈ લાઈક ટુ થિંક, મને વિચારવું ગમશે, ટુ મને વિચારવું પણ ગમશે, ટુ છે એ બહાર મુક્ત દર્શક શબ્દ છે, ધેટ વોલ્ટ ડિઝનીસ ઇન્ફ્લુઅન્સ, વોલ્ટ ડિઝનીનો પ્રભાવ, વિલ નેવર બી ફિનિશ્ડ, એ પણ પૂર્ણ થશે નહીં, ક્યારેય અંત આવશે નહીં, ધેટ થ્રુ હિઝ ક્રિએશન, તેના સર્જન દ્વારા, ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, આવનારી પેઢી છે એ સતત ઉજવતી આવશે. વોટ ઈ વન્સ ડિસ્ક્રાઇબ, એણે એક વખત વર્ણવ્યું હતું એ બાબતને, આવનારી પેઢી છે એ પણ યાદ રાખશે. ધેટ પ્રિસિયસ, અહીંયાથી જો આપણને એક સરસ મેસેજ આપણને બધાને આપે છે, ધેટ પ્રિસિયસ એઝલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ, દરેક માનવ જાતમાં, હ્યુમન બિંગ માનવ જાત, દરેક માનવ જાતમાં કંઈક કિંમતી અને નિત્ય, એઝલેસ એટલે કે નિત્ય યુવાન રાખનારું, અજર અમર રાખનારું દરેક માનવ જાતની અંદર કંઈક છે, વિચ મેક અસ પ્લે, કે જે આપણને રમતા કરે છે, વિથ ચિલ્ડ્રન્સ સ્ટોરીઝ, બાળકોના રમકડાઓ સાથે, એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, રમૂજી વસ્તુઓ તરફ હસવા માટે, એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ, અને બાથ ટબમાં જ્યારે આપણે નહાતા હોય ત્યારે ગાવા માટે, એન્ડ ડ્રીમ અને સ્વપ્નો જોવા માટે આપણને મજબૂર કરે છે. એટલે કે આપણામાં કંઈક એવું બાળપણ છુપાયેલું છે દરેક વ્યક્તિની અંદર, કે જે આપણને જીવન પર્યંત, આપણે ગઈઢા થાય ને તો આપણે નાનકડા બાળકો રમતા હોય તો એ બાળકોની સાથે આપણને રમવું ગમતું હોય, તો આવું દરેક માનવ જાતની અંદર છે. અને એ વસ્તુ છે એણે વોલ્ટ ડિઝનીએ પોતાના જીવન પર્યંત એને સાબિત કરી છે. એટલા માટે આવનારી પેઢી છે એને ઉજવતી રહેશે, કે દરેક વ્યક્તિ છે એ શા માટે પોતે જીવન પર્યંત આનંદિત રહી શકે, એટલા માટે ભગવાને બધાની અંદર કંઈક એવી વસ્તુ મૂકી છે કે આપણને આવી સિલી થિંગ્સ છે, ગાંડી વસ્તુઓ છે, ગાંડી તો આપણને બનાવતી વસ્તુઓ છે, આપણને કરવા માટે પ્રેરે છે, આપણને હસતા રાખે છે, ગાતા રાખે છે, સ્વપ્ન જોતા રાખે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આપણો લાસ્ટ લેક્ચર હતો યુનિટ નંબર 2 રીડ નંબર 1 અનફોરગેટેબલ વર્લ્ડ ડિઝની, અને હવે નેક્સ્ટ એના પછી આપણે યુનિટ નંબર 3 છે એના વિશેની હું વિડીયો મૂકીશ. ખાસ કરીને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ આપજો, અને બીજા વિદ્યાર્થીને પણ આ મોકલજો. ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને જ્યારે નવો વિડીયો હું મૂકું ત્યારે વિડીયો તમારાથી મિસ ન થઈ જાય.
અને તે સૌ પ્રથમ તમને નોટિફિકેશન નહીં મળે અને તમને કોઈ બી કંઈ સુધારો વધારો અથવા તમને કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પણ મને જણાવી શકો છો. થેન્ક યુ વન્સ અગેન વિદ્યાર્થી મિત્રો.